નેક્સ્ટ ટાઈમ આપીશ. જી બિલકુલ રુઝાનજી, પરંતુ અહીંયા 1.5 લાખ લોકો મર્યા છે, એક વર્ષમાં 1.5 લાખ લોકો મરે છે અકસ્માતના કારણે. એટલે એવરેજ જો કાઢીએ તો દેશમાં 400 લોકો અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. બધાને આપણે એ રીતે કઈ રીતે કન્સિડર કરી શકીએ કે રાતે જ વધારે એક્સિડન્ટ થાય છે, એટલે અહીંયા પ્રયત્ન શું થવા જોઈએ? દંડની રકમ આપણે નથી વધારી શકતા, અત્યારે તો વધારી દીધી છે, પણ ચલો માની લો કે એ ઓપ્શન નથી, તો બીજું શું કરી શકાય? સૌથી પહેલા તો તમે એ 400 લોકો જે સાહેબ પાસે છે ડેટા છે કે 400 લોકોમાં કેટલા લોકો હાઈવે પર મરે છે, કેટલા લોકો દિવસમાં છે સાહેબ? હા તો પહેલા સાહેબને બોલી લો તો પછી બોલી. સાહેબ આપ બોલો તો, ડેટા બોલો તો, 400 લોકો કઈ રીતે મરે છે? રોજનો એક માણસ ગુજરાતમાં રસ્તાના અકસ્માતમાં મરી જાય છે. તમારી વાત સાચી છે કે હાઈવે પર એક્સિડન્ટ્સ વધારે મારક હોય છે, એટલા માટે કે ત્યાં સ્પીડથી લોકો વધારે ચલાવે છે. ગઈકાલ રાતનો દાખલો છે, એક સ્પાઇન સર્જન મુંબઈથી પુણે જતો હતો, રાતના 12 વાગ્યાની આસપાસ ગાડીમાં પંક્ચર થયું, ફ્લેટ થયું ટાયર, અને એણે હાર્ડ શોલ્ડર પર એની ગાડી ટાયર બદલવા ઊભી રાખી, અને અનફોર્ચ્યુનેટલી એક ટુરિસ્ટ બસ જેણે હાર્ડ શોલ્ડરમાં થઈને બધીને ઓવરટેક કરી, અને આ લોકો જે ત્યાં રિપેર કરતા હતા એમને ઉડાડ્યા. આ ડૉક્ટર પુનાનો ગઈકાલે રાત્રે મરી ગયો, એની સાથે ઓલાનો જે ડ્રાઈવર હતો. સાહેબ સમજો, એ રાતના મને એક્ઝામ્પલ ના આપો, હાઈવે તમે દિવસ વાળી વાત કરો ને, અત્યારે બેનનો પ્રશ્ન છે એની પર આન્સર કરો. એટલે 80% તમે, ચલો બોલો, આપ બોલો. આપણી પાસે બધી જાતના સ્ટેટિસ્ટિક્સ છે. આ જે સત્ય સ્ટેટિસ્ટિક્સ બોલો ને, રાત વાળો ના બોલો, બોલો કે 80% રાતે થાય છે, 20% દિવસે થાય છે, એવું એક્સેપ્ટ કરી લો ને સાહેબ. ધેર આર ટાઈમ્સ, ધેર આર પ્લેસીસ, ધેર આર એરિયાઝ વિચ આર પ્રોન ટુ એક્સિડન્ટ. એટલે આપણે કોઈ પણ એક પોઈન્ટ ઉપર એમ કહીએ કે આ વ્યાજબી છે. ડેટા આપો સાહેબ, ડેટા આપો. આજકાલ ડેટાના જમાના છે, ધેટ મીન્સ યુ ડોન્ટ હેવ ધ ડેટા, એન્ડ તમે ગોલ ગોલ વાત કરો છો. કારણ કે મેં લોકોને બી ખબર છે, લોકો પેપર વાંચે છે, બધાને ખબર છે કે એક્સિડન્ટો આજે સવારના 5 કે 6 વાગ્યાના થાય છે યા રાતે 12 વાગ્યાના થાય છે. મને અત્યાર સુધી બતાવો, છેલ્લા 1 મહિનામાં અમદાવાદમાં ભર બપોરે કયો એક્સિડન્ટ થયો, યા બપોરે સવારે 9 વાગ્યાથી કે સાંજે 8 વાગ્યા 9 વાગ્યા સુધીમાં કયો એક્સિડન્ટ થયો, મને કોઈ બતાવે તો ખરા સાહેબ. વાર્તારે વાર્તા. એક એક્સિડન્ટની વાત કરું, 2 દિવસ પહેલા બીઆરટીએસએ પાલડીની અંદર છોકરીને ઉડાડી. બીઆરટીએસ એટલે સાહેબ, હું તો મારા નાગરિકની વાત કરું છું, હું ગવડાવ નહીં સાંભળું સાહેબ, હું મારા નાગરિકની વાત કરું છું. બીઆર, અરે એ તો ભગવાનનું છે, મારી સામે સાહેબ બીઆરટીએસ ની એમટીએસઓ તોડી તોડીને સિગ્નલ તોડી તોડીને દોડે છે સાહેબ, મેં જોઈ છે, એને ભર બપોર અને ભર દિવસે દોડે છે. સારું થયું તમે કહ્યું, થેન્ક યુ. આપણે કામ કરીએ, આજે સીસીટીવી કેમેરાઓ જોઈ, મને બોલી લેવા દો સાહેબ, તમે મિસગાઈડ કરી રહ્યા છો. બીઆરટીએસ ની એમટીએસ અમે પોતે કહીએ છીએ કે ભર બપોરે ફાસ્ટ દોડે છે, અમે બિચારા ટોંગ કરીને ઉભા રહી જઈને એ પૂરી લાલ સિગ્નલમાં નીકળી જાય ને, એને કોઈ મેમો મળતો નથી. મને હિસાબ આપો કે ભાઈ છેલ્લા 4 મહિનામાં કેટલા બીઆરટીએસ વાળા, કેટલી બીઆરટીએસ ની એમટીએસ ની બસને મેમો મળ્યો છે, ત્યારે આપણને ખબર પડશે. ડોક્ટર પ્રવીણ, અહીંયા રુઝાનજી નો લૂંટ લૂંટ ચાલે છે ને સાહેબ, એક લોકો માટે સાહેબ, તો ચેરમેન એટલે એમને તો બોલવું પડે. સારું સારું બોલો સાહેબ. કોઈ નો ચેરમેન નથી, હું મારા એનજીઓ નો ચેરમેન છું બેન. હા તો એનજીઓ તમારું એજ કામ કરે, એટલે તમારું યુ હેવ ટુ ડિફેન્ડ ધેટ. નો, આઈ એમ અગ્રીંગ વિથ યુ, બટ સર, ડિફેન્ડ વિથ સ્ટેટિસ્ટિક્સ, ડિફેન્ડ વિથ ફેક્ટ્સ, સર. ડોન્ટ ડિફેન્ડ જસ્ટ બીકોઝ યુ આર અ ચેરમેન. લિસન, આઈ એમ અ ચેરમેન નોટ એપોઇન્ટેડ બાય એની કમિટી of government. We are a non-governmental agency. તમારે બોલવું જોઈએ તો, તું તો સાહેબ તમે જ બોલવો, અમારા જેવી બહારની ના બોલવી જોઈએ. રુઝાન બેન, જો તમે કાયદા નહીં કરો, એક તમને બીજો